નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીનો ચોથો એકમ બે ખાનાનો પરિગ્રહ એ જોવા જઈ રહ્યા છીએ આ એકમ ના લેખિકા છે મનુબેન ગાંધી મનુબેન ગાંધીનો જન્મ કરાંચીમાં થયો હતો તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈભાઈ જસવંતલાલના પૌત્રી હતા બાપુના અંતિવાસે રહેલા મનુબહે બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે વિરાટ દર્શન અને બાપુ મારી મા એમના જાણીતા પુસ્તકો છે આ એક પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબેન ગાંધીની સગડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બાના બે ખાના માગી લે છે હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા મનુબેને બે ખાના માગ્યા છે એવી બાપુને ખબર પડતા પોત્રીને બાપુ ઠપકો આપે છે તેમજ સ્ટેશન માસ્ટરને બોલાવીને બીજા ખાનાની સગવડતા સ્વીકારવાની ના પાડે છે પોતાના ખપ કરતાં વધારે વાપરવું એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી એ ઉપસે છે આવી સુંદર મજાની વાત મહાત્મા ગાંધી વિશેની ગાંધીજીના અંતેવાસી એવા મનુબહેને આપણને બે ખાનાના પરિગ્રહમાં કરી છે તો વિદ્યાર્થી મિત્રો આવો આપણે આ વાત માણીએ પ્રસંગ વર્ણન છે આ એક પ્રેરક પ્રસંગ છે આમાંથી આપણે પણ શીખવાનું છે કે જરૂરિયાતથી વધારાની વસ્તુઓ એ સ્વીકારવી એ પણ એક હિંસા છે સન ઓગણીસો સુડતાલીસની ત્રીસમી માર્ચના રોજ પૂજ્ય બાપુને નોઆખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલું વહેલું જ લોર્ડ માઉન્ટ બેટને એને મળવા જવાનું થયું વાશ્રય તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય એમ કહી અને બાપુએ એ વાતનો ઇનકાર કર્યો અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આગ ગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો લોડ માઉન્ટ બેટને બાપુને બોલાવ્યા હતા એમના માટે એમણે પ્લેનની વ્યવસ્થા કરી હતી વિમાનની વ્યવસ્થા કરી હતી પણ બાપુના ઉમદા વિચારો એવા હતા કે જે દેશની કરોડો ગરીબ પ્રજા જે વાહનમાં મુસાફરી ન કરી શકે એવા વાહનમાં મારાથી કેમ બેસાય આને ખરા અર્થમાં આપણે લોક નેતા કહેવાય અત્યારના નેતાઓ છે એ પ્રજાનું વિચારતા જ નથી પોતાનું વિચારે છે જ્યારે બાપુ પ્રજાનું પહેલાં વિચારતા પોતાનું પછી વિચારતા ગરમી અશય હતી ચોવીસ કલાકનો રસ્તો હતો વળી સ્ટેશને સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી છતાં કંઈ પણ તકલીફની એમને ક્યાં પરવા હતી કે ખેવના હતી એમણે મને બોલાવીને કહ્યું મને એટલે મનુબેન ગાંધીને જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું મેં નોઆખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરું અને સાથીઓને છૂટા કર્યા પણ તને મારા આયજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી તું સાથે જ રહી એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુનર વગેરે છે તે અને મધુબેન રહેશે સોરી તે અને મૃદુલાબેન રહેશે મૃદુલાબેન મારા વતી જ બધું સંભાળશે અને કામ કરશે પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં ઈચ્છે એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાના ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો પણ જોજે આમાં તારી ખૂબ જ કસોટી છે હો બાપુની સાથે રહેવું કે ફરવું એ કાંઈ સહેલી વાત નહોતી બાપુ પોતે તો કષ્ટ સહન કરે જ પરંતુ પ્રજા માટે સહેલા કષ્ટને એ ક્યારેય કષ્ટ ન ગણતા એ પ્રજાની સેવા માનતા અને એમની સાથે રહેવાવાળાને પણ બાપુ જે હુકમ કરે અથવા તો બાપુ જે રીતે રહે એ જ રીતે રહેવું પડે એટલે એમાં સાથે રહેનારની પણ કસોટી થતી જ અને બાપુ એ વાત પહેલેથી જણાવી જ દેતા મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ સ્ટેશને સ્ટેશને પૂજ્ય બાપુના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ ઘડીએ એમને આરામ નહીં મળે બાપુને એ વખતે મળવાવાળા એટલે કે બાપુના દર્શનાર્થે આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા એટલા બધા લોકો રહેતા કે બાપુને ઘડી પર આરામનો સમય પણ મળતો ન હતો વળી ફંડ પણ મારે ગણવું પડશે લોકો આવે બાપુને મળે સાથે સાથે જે ચળવળ ચાલતી હતી આઝાદી માટેની એમાં લોકો ફંડ આપી જાય પૈસા આપી જાય તો એ ફંડ ગણવું પડે અને બધો જ અવાજ આવશે આમ વિચારીને બે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવા બેસવાનું રાખ્યું આવો વિચાર કરી અને મનુબેન કે છે મેં બે ડબ્બા પસંદ કર્યા કે એકમાં સામાન રહી જાય બીજામાં બાપુને આરામ કરવો હોય તો થાય અને કોઈ ફંડ દેવા આવે આ છે તો પણ સ્વીકારી લઈ શકાય આ વિચારીને બે ડબ્બા પસંદ કર્યા પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે નવત્રીસ વાગે ઉપડે બાપુજી અને હું નવ ને પચીસ વાગ્યે સ્ટેશને આવ્યા લોકોની ભીડ તો અસહ્ય હતી પણ અમે ચડી ગયા બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા એટલે પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું અને નવ ત્રીસ વાગ્યે ટ્રેન ચાલી ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન દસ વાગે લેતા ગરમીના દિવસો હોય ને ત્યારે બાપુજી વહેલું જમતા મોડું ન કરે સવારમાં દસ વાગ્યામાં બપોરનું ભોજન લઈ લે આના ઉપરથી પણ આપણે શીખવાનું છે કે ગરમીની મોસમમાં બપોરે તડકાનું ન જમાય પણ ઠંડો હોય ત્યારે જમી લેવું જોઈએ હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ થોડી વારે પૂજ્ય બાપુજી વાળા ખાનામાં આવી અને જોયું તો બાપુજી લખવામાં પડ્યા હતા અને મને પૂછ્યું ક્યાં હતી એટલે મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી તેમણે મને બારીએથી બહાર નજર નાખી અને જોવાનું કહ્યું મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે મેં બહાર જોયું તો લોટ લોકો છે એ ટ્રેનમાં લટકતા હતા આ જોઈ અને બાપુએ મને મીઠો ઠપકો આપ્યો આ બીજા ખાનાનું તે કહ્યું હતું એટલે મેં કહ્યું હા બાપુજી હું અહીં જ બધું કામકાજ કરું સ્ટવ પર દૂધ ગરમ કરું વાસણો સાફ કરવું તેથી આપને તકલીફ પડશે એમ જાણી અને મેં બીજા ખાનાનું કહ્યું હતું અને આ નક્કી કર્યું હતું કેવો લૂલો બચાવ છે તને આંધળો પ્રેમ છે અને આનું નામ જ આંધળો પ્રેમ કહેવાય તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનો ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય હું તો લોભિયો રહ્યો તે આજે તો વધારાનું ખાનું માગ્યું પણ સલૂન માગ્યું હોત તો તે પણ મળત પણ તે તને શોભત કે શોભત મતલબ તને સારું લાગત કે એટલે કે તે બીજું ખાનું લીધું તો આ બધું મારા ઉપર અત્યંત પ્રેમવશ થઈને કરે છે પણ મારે તો તને ઊંચે ચડાવી છે નીચે નથી પછાડવી એ તારે સમજવું જોઈએ અને સમજી હો તો હું તને કહી રહ્યો છું છે તે ન પડવા જોઈએ જો સાંભળ તારે સમજવું જોઈએ અને સમજી હો તો હું તને કહી રહ્યો છે તે ન પડવા જોઈએ એટલે કે જે બહાર દેખાય છે કોઈ પડવા ન જોઈએ હવે એનું પ્રયાશ્ચિત એ જ કે બધો સામાન તો એ ખસેડી લે આગળનું સ્ટેશન આવે ત્યાં સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજે આવું બાપુએ ઠપકાની ભાષામાં મનુબહેનને કહ્યું કે ભાઈ જો ઉમે ધાર્યું હોત તો સરકાર મારા માટે સ્પેશિયલ ટ્રેનની સગવડ કરત પણ એક ટ્રેન સ્પેશિયલ ગોઠવે તો કેટલી ટ્રેનો રોકાય જાય રસ્તામાં મોડી પડે બીજી વસ્તુ કેટલા લોકો હેરાન થાય કેટલાનો ખર્ચ થાય આ સિવાય તે જે કાંઈ માંગણી કરી હોય તે બધું મળત પણ આ સારું ન લાગે કારણ કે મારે તને ઊંચે ચડાવી છે એટલે કે તારા વ્યક્તિત્વનો વિકાસ કરવો છે તને નીચે પછાડવી નથી આવું જણાવી અને બાપુ પ્રાયશ્ચિતનું કહે છે કે તું જા આવે બધો સામાન ત્યાંથી ખસેડી લે અને આગલું સ્ટેશન આવે ને ત્યાં સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજો આવું કહ્યું ત્યારે હું તો થરથર કાપતી હતી સામાન તો ખસેડ્યો પણ મને પૂજ્ય બાપુની ચિંતા થઈ હતી કે હવે એ કેમ થશે ઘણી વખત આવી નાની ભૂ ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ટંક એટલે સમય ખાવાનું પણ છોડી દે એ મોટી ચિંતા હતી વળી ટ્રેનમાં લખવાનું વાંચવાનું માટી લેવાનું કાતવાનું મને ભણાવવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું ટ્રેનમાં મુસાફરીમાં પણ બાપુનું કામ ચાલુ રહે અંતે સ્ટેશન આવ્યું બાપુજી સ્ટેશન માસ્ટરને બોલાવ્યા અને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પોત્રી છે પણ બિચારી ભોળી ભલી છે હજુ મને કદાચ સમજી નહીં હોય તેથી જ આ બે ખાના પસંદ કર્યા એમાં એનો દોષ નથી દોષ મારો જ મારી કેળવણી એટલી અધૂરી હશે એટલે ને હવે મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો અને તો મારું દુઃખ હળવું થશે સ્ટેશન માસ્ટરે ઘણી આજીજી કરી પણ બાપુ ક્યાં માનેવા હતા સ્ટેશન માસ્ટરે જ્યારે વાત જણાવી કે આ ટ્રેનનો ડબ્બો અમે ખાલી કરી દઈએ છીએ અમે હું ને મારી પોતે એક ડબ્બામાં અમારો સામાન અને અમે સાથે રહેશું અને જે લટકી રહ્યા છે એવા પેસેન્જરને તમે ડબ્બો આપી શકો છો બેસવા માટે આ વાત જાણીને સ્ટેશન માસ્તરે આજીજી કરી કે ના બાપુ ના એવું ન કરો ભલે બે ડબ્બા પણ બાપુ માને એવા હતા સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડવો જ જોઈએ પણ આનો ઉપયોગ કરી લો જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું એમાં હિંસા છે જોજો બાપુના કેટલા ઉચ્ચ વિચારો હતા જે ન જોઈએ છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માંગો છો જોજો બાપુ શું કહે છે કે મળતી સગવડનો દુરુપયોગ કરાવી અને મારી આ પોત્રીને તમે બગાડવા માંગો છો બિચારા સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું સ્ટેશન માસ્તરને આવું કહ્યું ત્યારે સ્ટેશન માસ્તર છોબીલા પડી ગયા જંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું સ્ટેશન માસ્તરે માનવું જ પડ્યું એ તો હિન્દુસ્તાનના પિતા હતા એ સગવડ ભોગવે અને એના બાળકો લટકે તેમનાથી કેમ ખમાય એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો ભલે એટલો ઠપકો એ વખતે વસમો લાગતો હતો પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે ઘણી વખત કેવો બને વિદ્યાર્થી મિત્રો કે આપણા માતા પિતા કોઈ વાત આપણને ઠપકાની ભાષામાં કહેતા હોય છે પણ જો ખરા અર્થમાં આપણે સમજીએ ને તો એ જીવનમાં અમૂલ્ય બની જતી હોય છે બાબત બાપુએ જે અહીંયા વાત કરી એ વાત કેટલી અમૂલ્ય હતી કે ભાઈ આપણને મળતી સગવડનો દુરુપયોગ કરીએ તો એ હિંસા કહેવાય અને આવી ટેવ આપણામાં પડે તો શું થાય આપણે દુરુપયોગ કરતાં શીખી જઈએ અને આવો દુરુપયોગ આપણા માટે થતો રહે તો બીજા લોકો છે એના કારણે કેટલી બધી મુશ્કેલીઓ ભોગવે આવી ઝીણવટ ભરેલી અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું હતું અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જીવીને ઘડતરનો લ્હાવો મળ્યો જે જીવન પર્યંત મારો રહેશે શું કહે છે મનુબેન કે બાપુના જીવનમાંથી ભલે હું બધું ન શીખી થોડું જ શીખી આવીશ થોડું જ મેં ગ્રહણ કર્યું હશે છતાં મારા જેવી વ્યક્તિ માટે આ જીવન ઘડતરનો લ્હાવો છે જે જીવન પર્યંત મારો જ રહેશે એટલે કે મને ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ એકમ છે એમાંથી બાપુની સદવૃત્તિ કેવી હતી અને બાપુ છે એ કેવા અને કેવી રીતે કઈ બાબતને હિંસા ગણતા એ વાત શીખ્યા સાથે સાથે આપણે એ પણ શીખવાનું રહ્યું કે આપણા જીવનમાં બિનજરૂરી જે વસ્તુઓ હોય એનો આપણે ઉપયોગ કરીએ ત્યાં સુધી બરાબર છે આપણા ખપ પૂરતું હોય ત્યાં સુધી ખપથી વધારે લેવું એ હિંસા છે કેવા અર્થમાં હિંસા કે આપણે ભેગી કરેલી વસ્તુ એ બીજાને માટે કષ્ટ ઊભું કરે છે પીડા ઊભી કરે છે દુઃખ ઊભું કરે છે તો બીજા દુઃખી થાય પીડિત થાય એ પણ એક હિંસા જ ગણાય આવા સદવિચારો બાપુના છે એ મનુબહેને આ એકમમાં રજૂ કર્યા પણ એમાંથી આપણે પણ શીખવું જ રહ્યું હવે આપણે જોઈએ શબ્દ સમજૂતી પરિગ્રહ એટલે કે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું નિશ્ચય એટલે નિર્ણય અસહ્ય એટલે સહી ન શકાય તેવું ખેવના એટલે કાળજી ભીડ એટલે ગીરદી પોષાવું એટલે ફરવડવું સલૂન એટલે ઘરના જેવી સગવડોવાળી રેલગાડીનો ખાસ ડબ્બો પ્રાયશ્ચિત એટલે કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે આપણે કરીએ તે પેસેન્જર એટલે મુસાફર અમૂલ્ય એટલે જેની કિંમત ન આખી શકાય તેવું કિંમતી હવે ભાષા સજ્જતા જોઈએ નીચેના વાંક્યો વાંચો એકમાં સામાન રખાયો બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી લીધું બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા એટલે પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું આ છોકરી મારી પોત્રી છે બિચારી ભોળી ભલી છે આ છોકરી મારી પોત્રી છે પણ બિચારી ભોળી ભલી છે એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી મારા જેવીને ઘડતરનો લાહો મળ્યો એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જેવીને ઘડતરનો લાહો મળ્યો ઉપરના વાક્યો વાંચતા તમે જોયું હશે કે અને એટલે પણ છતાં જેવા શબ્દોની મદદથી બે વાક્યોમાંથી એક વાક્ય બને છે એટલે કે આ શબ્દો વાક્યોને જોડવાનું કામ કરે છે આપણી ભાષામાં આવા બે વાક્યો જોડનારા શબ્દોને સંયોજક કહે છે સમજાયું વિદ્યાર્થી મિત્રો બે વાક્યોને જોડનારા આવા શબ્દોને સંયોજક કહેવામાં આવે છે હવે અભ્યાસ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો ગાંધીજીને કયા વાયસ્ત્રોને મળવા દિલ્હી જવાનું હતું તો અહીંયા છે લોર્ડ માઉન્ટ બેટન એટલે કે ખાનામાં તમારે ખ લખવાનું મનુબહેન ગાંધીજીને શું થતા હતા તેમાં આવશે પૌત્રી એટલે તમારે ખ લખવાનું ત્યાર પછી ત્રીજું છે બે ખાનાનું પરિગ્રહ પાઠથી તમે શીખશો કે શું શીખશું આપણે વણખપનું ન વાપરવું એટલે કે કવિકલ્પ ત્યાં આવશે અહીંયા આપણે આ વૈકલ્પિક પ્રશ્નો જોયા હવે બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો ગાંધીજીને સામા બેસાડીને વાયસ્ત્રોએ મળવા બોલાવ્યા હતા ગાંધીજીને પ્લેનમાં બેસાડીને વાયસ્ત્રોએ મળવા બોલાવ્યા હતા લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે લેખિકાએ હિન્દુસ્તાનના પિતા મહાત્મા ગાંધી અથવા બાપુને કહ્યા છે ગાંધીજી ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ ક્યુ કર્યું ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ ફંડ ઉઘરાવવાનું કર્યું સ્ટેશન માસ્તરે ગાંધીજીને સી આજીજી કરી સ્ટેશન માસ્તરે ગાંધીજીને બીજો ડબ્બો પોતાને માટે રાખવા કહ્યું અને પેસેન્જરો માટે બીજા ડબ્બાની હું સગવડ કરીશ એવી આજીજી કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી બાપુએ વિમાનમાં જવાની એટલા માટે ના પાડી કે જે દેશના કરોડો ગરીબો જે વાહનમાં મુસાફરી ન કરતા કરી શકતા હોય એમાં મારાથી કેમ મુસાફરી કરાય અને એમનો ખર્ચ પણ કેવડો મોટો થાય એ મને કેમ પોષાય આ માટે બાપુએ વિમાનની મુસાફરી ના પાડી લેખિકાએ બાપુ માટે આ ગાડીમાં બે ખાનાનો ડબ્બો શા માટે પસંદ કર્યો એકમાં લેખિકાએ બાપુ માટે આ ગાડીમાં બે ખાનાનો ડબ્બો એટલા માટે પસંદ કર્યો કે એકમાં બાપુ તુવા બેસવાનું રાખી શકે અને બીજામાં તેમનો સામાન સચવાઈ રહે આ માટે બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો બાપુ એ લેખિકાને સાનો ઠપકો આપ્યો જ્યારે બાપુએ જોયું કે લેખિકાએ મુસાફરી માટે બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો છે ત્યારે ખપથી વધારે વાપરવું એ હિંસા છે આ માટે ઠપકો આપ્યો કારણ કે બીજા લોકો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે લટકતા હતા લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ કહ્યું કે હવે આગલા સ્ટેશને તો ટ્રેન ઊભી રહે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે અને આપણો સામાન બે ડબ્બામાંથી એક ડબ્બામાં ફેરવી નાખ જેથી એ ડબ્બો ખાલી થતાં પેસેન્જરો જે હેરાન થઈ રહ્યા છે એ લટકી રહ્યા છે એ બેસી શકે જો આમ થશે તો આપણી ભૂલનું પ્રયાસિત થયું ગણાશે આવું સૂચવ્યું હવે મિત્રો સ્વાધ્યાય છે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ હું વાંચી જાઉં છું એ તમારે સ્વઅધ્યાય એટલે કે સ્વાધ્યાય જાતે એના જવાબો લખવાના રહેશે પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો આ પ્રસંગમાંથી તમને પ્રેરણા મળી બીજો પ્રશ્ન ગાંધીજી વિશે દસ વાક્યો લખો ત્રીજો પ્રશ્ન બચાવને લૂલોને બદલે આંધળો કહીએ તો અને પ્રેમને આંધળોને બદલે લૂલો કહીએ તો પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોના અર્થ જાણો અને તેના વાક્ય પ્રયોગ કરો પહેલો શબ્દ છે ખેવના બીજો શબ્દ છે હુન્નર ત્રીજો શબ્દ છે ભીડ ચોથો શબ્દ છે સલૂન પાંચમો શબ્દ છે પ્રાયશ્ચિત પ્રશ્ન નંબર ત્રણ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો કે અને એટલે તો પહેલો ખાલી જગ્યા છે એકમાં સામાન રખાવ્યો ખાલી જગ્યા બીજામાં પૂજ્ય બાપુને સુવાનું રાખ્યું બીજો પ્રશ્ન અથવા બીજી ખાલી જગ્યા ઇન્સ્પેક્ટરે જોયું ખાલી જગ્યા મહાદેવની આંખમાં આંસુ હતા ત્રીજી ખાલી જગ્યા ડૉક્ટરે કહ્યું ખાલી જગ્યા એણે કસરત કરવી જોઈએ ચોથી ખાલી જગ્યા મહાદેવ ગાયને હાંકવા રોકાયો ખાલી જગ્યા એને પરીક્ષામાં મોડું થયું આટલા પ્રશ્નોના જવાબ આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ જાતે લખવાના છે જેથી આપનું સ્વાધ્યાય થયું ગણાય અને આપને સ્વાધ્યાય કરવામાં ખરેખર મજા આવશે આવું સહેલું સ્વાધ્યાય છે અને સાથે સાથે આપણા પાઠનું રિવિઝન પણ થઈ જાય તો મજા જ પડે ને સાચું કે નહીં હા ચાલો હવે પ્રવૃત્તિ તરફ જઈએ શિક્ષકની મદદથી નજીકના રેલવે સ્ટેશનની મુલાકાત ગોઠવો મિત્રો અત્યારે તો લોકડાઉન ચાલે છે અભ્યાસની દૃષ્ટિએ તો તમે શાળાએ તો જતાં નહીં હો અને આપણે જવાનું પણ નથી એટલે તો ઓનલાઈન ભણીએ છીએ તો મિત્રો માતા પિતાની મદદથી અનુકૂળતાએ રેલવે સ્ટેશનની મુલાકાત ગોઠવો બરાબર છે ત્યાર પછી બીજી પ્રવૃત્તિ તમારા પરિચિત કોઈ વડીલની ગાંધી બાપુ જેવી સારી બાબતોની વાત પ્રાર્થના સભામાં રજૂ કરો હવે અત્યારે તો શાળા શરૂ નથી એટલે પ્રાર્થના સભામાં તો તમે વાત ન કરી શકો માટે તમારા કોઈ વડીલની ગાંધી બાપુ જેવી સારી બાબત હોય તો એમને નોંધપોથીમાં નોંધ કરી લેજો અને જ્યારે શાળા આપણી શરૂ થાય ત્યારે તમને મોકો મળે ત્યારે પ્રાર્થના સભામાં અથવા તો વર્ગખંડમાં શિક્ષકની મંજૂરીથી આ બાબત રજૂ કરશો હાલ પૂરતું મમ્મી પપ્પા પાસે આવી કોઈ બાબત હોય સારી તો એમની વાત કરવી સારું વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમ અહીંયા પૂર્ણ કરીએ છીએ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મને આશા છે કે આપણે આ એકમમાં ખૂબ રસ પડ્યો હશે અને સ્વાધ્યાય કરવામાં પણ આનંદ આવશે